આદરોજ પહેલાં વહેલાં જે આપણે શ્રમિકોને બહાર બહારના રાજ્યમાં મોકલે છે, તો આ પ્રથમ ટ્રેન એવી છે કે આપણે અહીંયા સ્ટોપ છે એમાં મેઇન જો ફાળો હોય તો આપણા સરકારી તંત્ર અને જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી વિશાલ ગુપ્તા સરનો ખૂબ આમાં છે ફાળો. અને એનાથી આપણને બરાબર પણ મજૂરીને પણ એક ફાયદો થાય, કારણ કે ટાઈમમાં પણ ફાયદો રહે અને બધા અહીંથી ભાવનગર જવું તો ભાડો પણ એમને ન ભરવું પડે. કેટલા શ્રમિકોને આપણે આદરોજ બોટાદ તાલુકાના કુલ 750 જેવા શ્રમિકો છે, એમાં સિટીના આપણે કુલ 330 અને વત્તા 3 દાણા બાળકો. હમે અહીં કહેના ચાહ રહે હૈ હમારે બોટાદ તાલુકા જિલ્લા બોટાદ સભી પદાધિકારી સે કે હમારે લીએ અચ્છે કામ કિયે, સહયોગી હૈ હમારે સબ, હમ લોગો સભી બિહારી પ્રવાસી ઉનકા આભારિત હૈ ઓર હમ લોગ અપને ગાંવ જા રહે હૈ ઓર જાતે સમય હમ લોગ સભી પ્રવાસી મિલકર આપ લોગો કી અચ્છે સે શુભકામનાએં દેના ચાહતે હૈ. કિતને લોગ યહાં સે જા રહે હૈ? યહાં સે બોટાદ જિલ્લે સે 600, બાકી અન્ય જિલ્લે સે સબ મિલકર 750 પ્રવાસી હૈ. પ્રશાસન ને ઓર કોઈ વ્યવસ્થા કિયે હૈ હમારે જાને કે લિયે? બોટલ પાણી કા, ફલ ફ્રૂટ કા, નાસ્તા વગેરા કા કિયે હૈ? પ્રશાસન કે બારે મેં આપ ક્યા કહેના ચાહેંગે? હમારે બોટાદ અચ્છે હૈ, હમારે બોટાદ પ્રશાસન સભી કો સહયોગ દિયે હૈ, મન સમ્માન કે સાથ ભેજ રહે હૈ હમારે ગાંવ. જંકશન ઉપર સ્ટોપેજ આપ્યું છે એ બદલ પણ અમે આજે જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે ભારતીબેન સિયાલના પણ અગાત પ્રયત્નથી આ ટ્રેનની બિહાર સરકારે મંજૂરી આપી હતી. સાથે સૌરભભાઈ પટેલ, સુરેશભાઈ ગોધાણી એ લોકોએ પણ મહેનત કરી હતી અને જે બિહાર જઈ રહ્યા છે આજે મજૂરો એમને એમાં અનેરો આનંદ છે અને ખૂબ ઉત્સાહથી અહીંથી અમે એમને લીલી ઝંડી આપી અને રવાના કરીએ છીએ. ભારત માતા કી જય.